અને મિત્રો આજે તો તરણેતર તર મેળાનું એક આપણે એવું રેકોર્ડિંગ હાથમાં આવ્યું છે કે બોમ્બ ફૂટવાનો છે ઓહો મેળે જ પડી ગયો છે જે કોઈને પણ મનમાં ફાંકો હતો ને કે કાંઈ હોય નહીં બધું લીગલ હોય ને આમ તેને બધાને છે એ વાતું ભાંગીને ભૂકો થઈ જવાની છે આપણું રેકોર્ડિંગ સાંભળશો ને એટલે પણ હવે હું થોડી વારની અંદર જ હું તમને એ સંભળાવવાનો છું એક વારનો હું છે એની ઉપર થોડુંક કન્ફર્મ કરી લઉં કે એ સાચું જ છે ખોટું છે શું છે એ બરાબર કન્ફર્મેશન થઈ જાય ને પછી જો બ્લાસ્ટ થવાનો છે કે તમે એની વાત જ છોડી દઉં તમારે આ વિડીયો એ શેર કરવાનો છે તમે શેર એટલું બધી કરતા નથી ભાઈ હું એટલી મહેનત કરું તમારા માટે બધા માટે અને તમે યાર ખાલી વિડીયો એક શેર નહીં કરતા તો શેર કરજો એટલે શું છે કે જે આ ખોટું કરીને નંબર લઈ જાય રહ્યા ને એ બધું થાય બંધ અને થવા માટે બધું સાચું તો જ તમારો નંબર આવશે બાકી નંબર જ નહીં આવે કોઈ બીજો આમને આમ સેટિંગ ચાલુ રહ્યા તો એટલા માટે જ કહું છું કે શેર કરવા માંડો બસ હું થોડું કન્ફર્મેશન કરી લઉં ને એટલે તમને સંભળાવું કે શું છે હકીકતી અને ઘણા બધાના મનમાં ફાંકા છે ને કે એ જ હોય એને આપણે કેવા થાય કે લે આ તારું સાચું બરાબર ને તો બસ થોડી વાર તમે રાહ જો એટલે હું તમને હમણાં સંભળાવું તો આપણે એવું વાત કરવાની જ છે અને તમને બધું સંભળાવવાનું જ છે એની મોર આપણે કામ આવી ગયું છે જે કાલે મેં તમને વાત કરી હતી જોઉં સામે રહી ગાય એનું ઓપરેશન કરવાનું છે ભગત શું કહેશો સંભળાવી મેં તમને એના વિશે હે

આ ગાય નું આપડે ઓપરેશન કરવાનું જો છે તો લુલી પણ એ કઈ કરી નાખીએ આ સિંગ ની અંદર કંબોડી છે તો એ પેલા એનું ઓપરેશન કરી નાખીએ કારણ કે એ કામ જપાટે થાય એ જરૂરી છે પછી બીજું તો બધું પછી થાશે તો પેલા આનું કામ કરી નાખીએ ઓપરેશન કરી નાખીએ એકદમ ઓકે અને પછી વાત કરીએ તો આપણે ગાયનું ઓપરેશન કરવાનું હોત પણ જ્યારે આપણે એને હલાવીએ ને તો આપણે જાણ થઈ કે એનો એક પગ તો ફેલ છે જે આગળનો ઉબાજુ રહ્યો ને પગ એમ અને ઓમ પણ ગાય નબળી છે તો આપણે વિચાર કર્યો કે અરે અરે ઓપરેશન કરી ને એક તો એ અશક્ત તો છે જ ને વધારે આવી જાય જાય એના દિવસ ખમી કારણ કે એટલું બધું ઇમરજન્સી કામ છે ને એટલા માટે પછી મારે તો શું ઓપરેશન કરી જ નાખવું હતું પણ બે ત્રણ માણસો અમારા છે ને એ કે રહેવા જો દો તમે પછી અમને જ ઉપમા કરાવશો ને એવું તો મેં કીધું ભલે હાલો રેવા બરાબર તો રેવા દીધી ઓપરેશન આજે હવે નહીં કરવાનું અને આ ગાય સિવાય બીજો કઈ નવો કેસ છે ને જે રેગ્યુલર આપણું કઈ કામ છે એ જ છે તો એ થોડી વારની અંદર ચાલુ કરશું બાકી જો વાડેની અંદર નીણ થઈ ગઈ છે જુવારની મસ્ત જુવાર આવી છે તો આ ગાય અત્યારે ખાય છે પછી એની અંદર લઈ લેશું ત્યાં બે એક દિવસ ખોર ખવરાવીએ અને થોડીક પાવરમાં આવે ને પછી ઓપરેશન કરીએ તો આપણે પર જે કાંઈ પણ કામ કરવાનું હતું બધું ઓકે કરી નાખ્યું હતું અને આજે આપણે વાત જ બીજી કરવી છે એટલા માટે તમને કાંઈ ન ત્યાં બતાવ્યું બાકી બધું કામ ઓકે કરીને અત્યારે આવી ગયા હતા આપણે આપણી ગૌશાળાએ ગૌશાળાએ તમે જોઈ શકો છો બધાને છે હર્ષદે મવડી વાડીને નાખી છે તો બધા ખાય છે અત્યારે તો વાસુડા છે આજે આ બે ને ઘરે રાખી છે કારણ કે ઘણી બધી નબળી પડી ગઈ એટલા માટે બાકી રેકોર્ડિંગ સાંભળ્યું કેમ મોજ આવી કે તો આ બધા મિત્રોને એકવાર સંભળાવી લે તમે સાંભળી લ્યો એટલે શું છે કે તમને ખબર પડી જાય કે આમાં ઘણા બધાને ફાંકો છે ને મનમાં કે એવું કાઈ ન હોય ને નંબર ન આવે એટલે આમ થાય તેમ થાય ને તો એકવાર તમે સાંભળી જ લ્યો પછી આપણે વાત કરીએ સેટિંગ ચાલુ જ હતી હા 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 સમજો સેટિંગ ચાલુ હતું એટલે જ ને હા સેટિંગ ચાલુ હતી સેટિંગ ચાલુ હતું તાર તેમ જ છે મેળ પડી ગયો ને સાચી વાત છે સાચી વાત છે પૈસા દેતા આપડે કામ થાય ને એ સારો પૈસા દેતા કામ થાય સારું એ કાઠો છે અને એવડા મેળામાં નંબર લાબુ એટલે હોય માં નું ઘર નથી ઘર નથી

કે જે ગુજરાત આખામાં વન નંબર હોય અને એને તમે લઈ જાઓ પણ સેટિંગ આમે એનું કાંઈ આવે નહીં માટે જ મિત્રો આ વર્ષે તો જે થયું થયું હવે જે થયું એ આપણે કાંઈ એમાં કાંઈ ચર્ચા કરવી જ નથી પણ આવતા વર્ષે ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે હજી આ મેળો તો વર્ષો વર્ષ ચાલુ જ રહેવાનો છે અને સેટિંગ એ વર્ષો વર્ષ ચાલુ રહેવાના છે તો બને એટલું ન થાય ને એવું કાંઈ ન થાય એવી આપણે મહેનત કરવાની છે બરાબર તો આ એક સબૂત મને મળ્યો હતો તો મેં તમારી સાથે શેર કરી નાખ્યો અને વાત એ બધી કરી છે બરાબર હવે તો બીજું કાંઈ નહીં જે હશે આવતા વર્ષે જોશું બાકી જો ત્યારે મસ્ત રીતે આપણે બધા વાસુડા ખાય છે અને અહીંયા પોપટ હાજર જ છે આપણે પોપટને અડાવતા નહીં બાકી આપણે જે પોપટના વિડીયો નાખીએ ને એમાં બે એક મિત્રોની કોમેન્ટો એવી આવે છે કે હવે એના નામ તો આપણે લેવા નહીં પણ હું જ કહી દઉં તમને કે આવા તો અમારે ત્યાં રખડતા હોય છે આમ છે ને એ રખડતા હોય એ આવા ન હોય ભાઈ હો એ રખડતા હોય ને એમાં ને આમાં ફરક આવે એકવાર તમે વ્યવસ્થિત જોઈ લેવાનું અને પછી કોમેન્ટ કરવાની બાકી નહીં કરવાની તો આપણે કાંઈ એવી જરૂર નથી કોઈની એટલે છે ને કોમેન્ટ કરતાં પહેલાં હાથવાર વિચારવાનું બરાબર પછી જ કોમેન્ટ કરવાની અને હવે બીજું કાંઈ આપણે અહીંયા ગૌશાળાએ કાંઈ કામ છે ને જે હતું બધું થઈ ગયું છે થોડુંક અહીંયા આ જે ધૂળ નાખવાનું કામ અત્યારે ચાલુ છે પણ એકવારના જમતા આવીએ ઘરે અને જમીને આવીને પછી હર્ષદ એની રીતે એ કામ કરશે આપણે થોડી વાર આવશું અને પછી જશું પાંજરાપુર તો બપોરે આપણે અહીંયા ગૌશાળાથી ઘરે ગયા હતા ઘરે જમી અને ફરી ગૌશાળાએ આવ્યા હતા અને જો આવી રીતે બધું હર્ષદભાઈ મસ્ત બધા ખીલા ચોખા કરી નાખ્યા વાહ હર્ષદભાઈ વાહ તેજભાઈ વાહ 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 ઘણા દિયે દેખાણા જાલબેન તમે ઘણા દિયે દેખાણા હે કેમ છે મજામાં આ શું છે હાથમાં પાંદડા છે ના જે પ્રાણ હે એને શું કરવા હ એને શું કરવા કઈ નહીં તેજભાઈ તમે કઈ કેસો ના ભાઈ મારે હું કે હોય કા હમ હમ અને આપણે પાંદડા પરથી આજે વેલા આવી ગયા છે એનું કારણ એક છે કે આપણે જવાનું છે સામખિયારી મહેમાન આવે છે લેવા જવાના છે તીર તારે હાલવાનું છે હે હાલો તો જઈ આવીએ આપણે અને હર્ષદભાઈ તમે બધું સંભાળ લેજો બરાબર ને અહીંયા ગાયો તો જ્યાં આવી નથી પાંચ વાગ્યા છે એટલે હવે આવતી જશે અને વાછડા એ બાકી છે બાકી બધું જવું અહીંયા અરે ખાણ બનાવવાનું કામ બધું ચાલુ છે અને એ બધું ધીમે ધીમે થાશે રહ્યું બાકી આપણે સામખિયારી જઈ આવીએ તો આપણે સામખિયારી જવાનું હતું તો સામખિયારીથી આવી ગયા છે હવે ઘરે અને ગૌશાળાએ તો આપણું બધું કામ ઓકે થઈ ગયું હતું હર્ષદે જ બધું કરી નાખ્યું હતું તો આપણે ત્યાં કાંઈ જવાની જરૂર નથી બાકી તો હવે આ નહીં તમારે શેર કરવાનો છે કારણ કે તરણેતર તરણ મેળાની બેસ્ટ ઇન્ફોર્મેશન લઈ આવ્યું છું બરાબર તો હવે તમારી ઉપર છે શેર કરવું ન કરવું બરાબર અને બાકી તો મેં જે તમને આગળ વાત કરી કે જે લવેડિયું બે છે ને એ કુમેટું કરી છે ખોટી તો બંધ કરી નાખજો સમજી જાજો બરાબર અને હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખવાનું છે જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કાલે આ નવા વિડીયોમાં